सदानन्दम्भो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्निवेशर्मणियदर्शनम् मन्दहासरुचिराननं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः ઓમ શ્રી હરિકૃ નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેઠથી જય સ્વામિનારાયણ સદગુરુ આદારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર એમ લખે છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિના ચરિત્રો સંભળાવતા છેલ્લે એ વાત કરે છે કે ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાની બીમારી અવસ્થામાં સેવા કરી રહ્યા છે ભક્તિ માતાના પૂછવાથી આત્યંતિક કલ્યાણના ઉપાયો બતાવતા બતાવતા ઘનશ્યામ મહારાજે ગઈકાલે ભક્તિના જે નવ પ્રકાર હતા એમાંથી પાદ સેવન ભક્તિ ભગવાનના ચરનારવિંદની સેવા કરવી બહુબ્રહ્માદિક જેવા દેવો પણ એ ચરનારવિંદની સેવાથી ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાની શક્તિને પામ્યા છે જે અતિ મોઘા ચરનારવિંદ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણના એ પ્રભુની પાદ સેવન ભક્તિ કરવી મહારાજના સોળ ચિહ્નો છે એની સ્મૃતિ કરવી અને પછીથી મહારાજે અર્ચન ભક્તિની રીત શીખવાડી પૂજન ભક્તિની રીત અને પૂજન ભક્તિના બે વિભાગ આભ્યંતર અને બાહ્ય કરી અને મહારાજે કીધું પોતાની શ્રદ્ધા મુજબ પોતાની શક્તિ મુજબ આ બંને પૂજા ભગવાનના ભક્તોએ કરવી જોઈએ એમાં ઉત્તમ મધ્યમને કનિષ્ઠ ત્રણ પ્રકાર કીધા પાંચ આરતી પાંચ વખત કરવાની એની પણ મહારાજે વિગતથી વાતો કરી અને મહારાજના પ્રસાદીના ઉપચારોથી સંતો ભક્તોની બ્રાહ્મણોની પૂજા કરવી ધનાઢ્ય ગ્રહસ્તોએ મંદિરો કરાવવા આ દીખ મહારાજે ગઈકાલ

हे वते प्रेमवती ही मात श्रीकृष्ण भगवान् के भक्तजे तेर श्रीकृष्ण भगवान् के भक्त जे तेर આપણી ઉપર મહારાજની દયા એ છે કે ભક્તિ છે એ તો કલ્યાણના માર્ગની અંદર સૌથી સરળ અને શ્રેષ્ઠ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે ભક્તિથી ભગવાન બંધનમાં આવી જાય છે ભક્તિવાળો ભગવાનને અતિશય પ્રિય બને છે અને એ ભક્તિ કરવાની રીત શ્રીજી મહારાજ ભક્તિ માતાને જ નિમિત્ત બનાવીને ભક્તિ આપે છે ભક્તિથી ભક્તિ મળી રહી છે આપણને મહારાજ આગળ પાંચ પ્રકારની ભક્તિનું વર્ણન કરી આજે છઠ્ઠી ભક્તિ વંદન ભક્તિ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ શ્રીહરી પોતાની માતા પ્રેમવતીની આગળ હવે વંદન ભક્તિની વાત કહે છે પવિત્ર વ્રતવાળા એવા હે પ્રેમવતી માતા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જે પુરુષો હોય તેમને શ્રીકૃષ્ણ ભગવાનને આઠ અંગે સહિત દંડવટ પ્રણામ કરવા મહારાજ વંદન ભક્તિની વાત કરે છે એમાં સૌ પ્રથમ પુરુષોને નિર્દેશીને મહારાજ કહે છે અમારા પુરુષ ભક્તોએ ભગવાનના સ્વરૂપ આગળ અષ્ટ પ્રકારે આપણે જેને દંડવત દંડવત કહીએ છીએ એને સાષ્ટાંગ દંડવટ કહેવાય સાષ્ટાંગ એટલે આઠ અંગે સહિત ઘણીક વખત જોઈ જોઈને આપણે જે ભક્તિની ક્રિયાઓ શીખ્યા હોઈએ છીએ એનું લગભગ આપણને ખ્યાલ અને જ્ઞાન હોતું જ નથી દંડવટ કોને કહેવાય તો એકનું જોઈને શીખ્યા કે ઊભા થવું આડા પડવું ઊભા થવું આડા પડવું આટલું જ જ્ઞાન હોય કે આ દંડવટ થઈ ગયો અને કોઈને પણ આપણે જ્યારે પ્રાથમિક અવસ્થામાં દંડવટ શીખવાડીએ તમને દંડવટ આવડે છે તો કે ના એટલે તરત આપણે એને શીખવાડીએ જો આ રીતે નાના બાળકને શીખવાડે ને આ રીતે આમ કરવાનું પણ હવે ઘણા બધા ભગવાનના ભક્તો એવા હોય છે કે જેને આઠ અંગ કયા એ ખબર નથી હોતી દંડવટ તો કરતા હોય પણ કયા કયા આઠ અંગ એ ભગવાનના ચન્નાદનમાં અર્પણ કરવાના છે એ મહારાજ અહીંયા આગળ કહે છે મહારાજે પહેલાં જ કીધું કે ભક્તિની રીત શીખવાડ્યા વિના આવડતી નથી તમામ ભક્તિને શીખવાડવી પડે છે એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે આ ભક્તિને શીખવાડે છે અહો આપણને એમ થાય કે આપણા કંઈક પૂર્વના કોઈક સુકૃતો તો થોડા ઘણા હશે થોડા ઘણા પણ પુરુષોત્તમ નારાયણની આપણી ઉપર કરુણા સદગુરુ મુક્તાનંદ સ્વામીની આપણી ઉપર કરુણા સદગુરુ આધારાનંદ સ્વામીની આપણી ઉપર દયા અને પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષની આપણી ઉપર અસીમ કૃપા એના કારણે આપણને પુરુષોત્તમ નારાયણનો આ શબ્દ સીધો મળી રહ્યો છે સીધી મહારાજ વાતો કરે છે આ કેમેરો જેમ આપણને બધાઈને ઉતારીને આ મંદિરમાં બેઠેલા મહારાજે સહિત મનેના તમે બેઠેલા શ્રોતાઓ એના ઘેર બેઠા બધાય તમે જોવો છો એ બધા આપણને જોવે છે એમ અત્યારે કેમેરો જ્યારે શાસ્ત્ર વંચાતો હોય ત્યારે આપણે કેમેરામાંથી જોવાનું છે મહારાજ ભક્તિ માતાની પાસે ચરનાર બેઠા બેઠા પાદ સેવન ભક્તિ કરતાં કરતાં પોતાની માતાની ચરમચંપી કરતાં કરતાં ઘનશ્યામ મહારાજ વાત કરે છે મહારાજ કહે છે અમારા પુરુષ ભક્તોએ બે પગ હવે આઠ અંગોની વિગત કે છે બે પગ પછી હાથ બે હાથ બે ઢીંચન ચોથું છાતી પાંચમું મસ્તક છઠ્ઠી દ્રષ્ટિ સાતમું વચન અને આઠમું મન પગ હાથ બે ઢીંચન છાતી મસ્તક દ્રષ્ટિ વચન અને મન આ આઠ અંગે સહિત શરીરને ભૂમિ ઉપર નમાવીને જે નમસ્કાર કરવા તેને અષ્ટાંગ અથવા સાષ્ટાંગ પ્રણામ કહેવાય છે તે ભગવાનમાં ચિત્ત અર્પણ કરીને ઓછામાં ઓછા પાંચ વાર કરવા ઘણાને દંડવટ કરવાની ટેવ કેવી હોય એક જ દંડવટ કરે હા શરીર શારીરિક તકલીફ હોય એને માનસિક દંડવટ કરવા કોઈને શરીરમાં તકલીફ હોય પગમાં તકલીફ હોય કમરમાં તકલીફ હોય દંડવટ ન કરી શકે તો એને માનસિક ઊભા ઊભા બે હાથ જોડીને મનોમન આઠે આઠ અંગોથી હું પ્રભુને પ્રણામ કરી રહ્યો છું એમ પ્રણામ કરવા પણ જેનું શરીર સશક્ત છે સારું છે એને તો ભગવાનને વંદન ભક્તિ અતિ પ્રિય છે ભગવાનના ચરણનમાં વંદન કરવા મળે કોને આ દુનિયાની અંદર એક એવો ક્રેઝ છે તમે જાણતા જ હશો કે એક ક્રિકેટરની સાથે હાથ મિલાવવા માટે માણસ કેટલો તલપાપડ થતો હોય છે એક નેતા હોય અને નેતાની સાઇન લેવા માટે એક એક્ટર હોય ફિલ્મનો ભવાયો હવે એની એક સાઈન લેવા માટે લોકો કેટલા બધા આતુર થતા હોય છે તો આપણને પુરુષોત્તમ નારાયણના દર્શન મળે અને પુરુષોત્તમ નારાયણના ચરનાર વિંદની અંદર એમ એની રજની અંદર આળોટવા મળે આનાથી મોટા ભાગ્ય ક્યાં હોય માટે વંદન ભક્તિ એ આપણું બહુ અગત્યનું જીવનનું પાસું છે આપણે ત્યાં સત્સંગની અંદર આ કથા વાર્તા સાંભળવાળા ભક્તો લગભગ વંદન ભક્તિ બધાને ખબર જ હોય મહારાજને પણ વંદન કરતા હોય મોટા પુરુષોને સંતોને ભક્તોને હરિભગત હરિભગતને પણ વંદન ભક્તિ થાય હરિભગત હરિભગતને પણ અષ્ટાંગ દંડવટ થાય આપણાથી મહાન સંતો ભક્તો એમાં એવો ભાવ રાખી અને એ રીતે દંડવટ ભગવાનના ભક્તોએ કરવા જોઈએ આ આઠ અંગોએ સહિત ભગવાનમાં મન રાખીને વાણી દ્વારા ભગવાનની કંઈક સ્તુતિ બોલીને આપણે દંડવટ કરીએ છીએ વિશ્વેશછો સકળ વિશ્વતના વિધાતા એ વાની દ્વારા કરીએ છીએ મન દ્વારા ભગવાનમાં મન રાખીને નહીં તો લગભગ બધી ધાર્મિક ક્રિયાઓ આપણે જે કરતા હોય છે ને હેબિટ જેવું થઈ જતું હોય છે આપણને ખબર પણ નથી હોતી હું દંડવટ કરું છું ઘણી વખત આપણને ખબર પણ ન હોય કે હું આરતીમાં બેઠો છું ભૂલાઈ જાય પણ આપણો જે રૂટિંગ હોય એટલે આપણને કોઈ જગ્યાએ અટકીએ નહીં ચેષ્ટા બોલતા હોઈએ આપણી રોજનું રૂટિંગ બોલવાની છે પદ્ધતિ એટલે આપણી ચેષ્ટા કદાચ અડધા ઊંઘતા હોઈએ ને તો ચેષ્ટા પૂરી થઈ જાય અટકે નહીં આપણી ચેષ્ટા પરંતુ ચેષ્ટા દરમિયાન મહારાજના સ્વરૂપની જે સ્મૃતિ રાખવી મહારાજની જે લીલાઓ હંભાળવી એ ભૂલાઈ જાય આરતી થતી હોય ત્યારે એ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ હૌથી પહેલાં કાલવાનીમાં આરતી બનાવી અને સ્વામીએ મહારાજની હૌથી પ્રથમ આરતી કરી આવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી આવી કડી ગવાતી હોય આરતી ઉતરતી હોય અને આપણા હૃદયમાં એનાથી થનગણાટ જન્મે આ અવસર કેવો મહારાજે મારી પર કરવું ના કરી એ ભાવથી થતી આરતી એ વર્ષમાં ત્રણસો દિવસમાં કદાચ કોઈક ભાગ્યશાળી હશે એને રોજ થાતી હશે એવી એવા ભાવથી નહીં તો દિવસો ઘટતા જાય દિવસો ઘટતા જાય કીર્તન ભક્તિ કથા વાર્તા બધું જ એવા ભાવથી તો ભગવાનને દંડવટ બહુ પ્રેમથી ને બહુ ભાવથી કરવા ભગવાનમાં ચિત અર્પણ કરીને ઓછામાં ઓછા પાંચ વાર કરવા પાંચ વાર કરવા અગિયાર કરવા સશક્ત હોય એકવીસ કરવા એકાવન કરવા ભગવાનના કેટલાય સંતો ભક્તો એવા છે જે દિવસની અંદર સો સો દોઢસો દોઢસો બસો બસો ને અઢીસો ત્રણસો દંડવટ કરતા હોય કેટલાય ઉંમરવાળા સંતો ભક્તો પણ એવા છે કે જે ભગવાનને દંડવટ કરતા હોય એવો નિયમ રાખતા હોય વંદન ભક્તિથી મહારાજ બહુ રાજી થાય છે હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે તમને કોઈક પગે લાગે તમને કોઈ પગે લાગે તો તમને સારું લાગે કે ના લાગે કોઈ આપણને વંદન કરે ત્યારે આપણને તરત હૃદયમાંથી એવો ભાવ થાય કેવો ભાવ થાય બહુ સારા છે બહુ સારા છે હૃદયમાંથી તરત જ નીકળી જાય અને કોઈ કામ અક્કડ આલ્યો જતો હોય તો આપણને શું લાગે અભિમાની છે થોડો પણ વંદન ભક્તિ એવી છે કે વંદન ભક્તિ તરત જ કોઈનો રાજીપો અપાવી દે કોઈ ગમે એવું કોઈ ઉપર આપણે ગમે એવા કુરાજી થઈ ગયા હોય પણ કોક આવીને બે દંડવટ કરે ને પાંચ દંડવટ કરે માફ કરી દો ભૂલ થઈ ગઈ મારી તરત રાજી થઈ જાય તરત રાજી થઈ જાય વંદન ભક્તિમાં એ તાકાત છે કે ગમે એવો ગુનો હોય પણ વંદન ભક્તિ જો ભગવાનને કરે તો ભગવાન તરત માફ કરી દે હે મહારાજ હું તો તમારા ચરણની રજ છું ચરણની રથ છું હે પ્રભુ હું તો કિંકર છું આમ વિચારીને બસ મહારાજના ચરણારવિંદની અંદર વંદન ભક્તિ કરે બધા ગુના એના મહારાજ માફ કરે છે માટે વંદન ભક્તિ કર્યા કરવી કર્યા કરવી ભગવાનની ભક્ત ભગવાનના તેમજ ભગવાનની ભક્ત એવી જે સ્ત્રીઓ હોય તેને દિલમાં ઘણું હેત રાખીને પંચાંગ પ્રણામ કરવા તે પણ પ્રેમથી પાંચ વાર કરવા પાંચ અંગોની રીત એવી છે કે જમીન ઉપર બેસીને ઉમંગ સાથે બે હાથ મસ્તક મન વચન અને દ્રષ્ટિ એ પાંચ અંગોથી બહેનોએ પ્રણામ કરવા આ પાંચ અંગોથી હાથ મસ્તક મન વચન અને દ્રષ્ટિ દંડવટ કરવાની અંદર આપણા બધું આમાં આપણા આઠ અંગે સહિત જે પુરુષોને કરવાના છે ને એમાં દંડવટ કરવામાં આપણું આપણા પગ હાથ ઢીચન છાતી મસ્તક એ તો બધું બરાબર હોય પણ ત્રણ વસ્તુની અંદર પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે એક દ્રષ્ટિ દંડવટ કરતા હોય ભગવાનને અને જોતા હોય ક્યાંય દ્રષ્ટિ બીજું વચન ઘણીક વખત તો દંડવટ કરતાં કરતાં આ તો આંખોએ જોયેલું દ્રશ્ય છે કે એક ભગટ દંડવટ કરતાં કરતાં ઇન્ડિયામાં ઠાકોરજી પાસે હજુ તો આવ્યા જ છે અને દંડવટ કરતાં કરતાં તો આખી રાજકારણની વાતો કરે બાજુવાળા જોડે બે જણા દંડવટ કરતાં કરતાં આખા ભારતનું રાજકારણ કરી નાખ્યું બોલો એ દહ પંદર દંડવટ કર્યા ઠાકોરજીને પણ ઠાકોરજીને દંડવટ દરમિયાન બિલકુલ સ્વામિનારાયણ હે પ્રભુ હે દયાળુ સર્વ અવતારના અવતારી હે કૃપાળું હે કરુણાના નિધાન કાંઈ નહીં એ જે સંદેશને ગુજરાત સમાચાર વાંચીને આવ્યા હતા એને એ જ સ્તુતિ કરી ભગવાન આગળ એટલે વચનથી એ બોલ્યા મનમાં એ રાજકારણ રમતું હતું અને દ્રષ્ટિની આગળ તો ભગવાન રહે જ ક્યાંથી કારણ કે ભગવાન જો રહે તો ઓલું તરત બંધ થઈ જાય તરત બંધ થઈ જાય કોર્ટમાં કોઈ ઊભો હોય તો કંઈ ન્યા ગમે એમ બોલે ઇમિગ્રેશન ઓફિસર પાસે ઊભો રહે તો ન્યા કોઈ ગમે એમ બોલે છે તરત જ એની મર્યાદામાં ઊભા રહી જાય છે તો પુરુષોત્તમ નારાયણ સામે દ્રષ્ટિ છે દંડવટ કરે છે પણ એની દ્રષ્ટિમાં કોઈ મહારાજ નથી એટલે આખી દુનિયાનું રાજકારણ આવ્યું ભગવાનને જ્યારે દંડવટ કરીએ ત્યારે કેવળ ભગવાનની સ્તુતિ ભગવાનનું ચિંતવન ભગવાનમાં મન ભગવાન તરફ દ્રષ્ટિ એ રાખીને દંડવટ કરીએ મહારાજ એનાથી રાજી થાય આપણે બધાય લગભગ ક્રિયા તો કરતા હોઈએ છીએ પણ ક્યાંક ક્યાંક આવી ખામીઓ સહિત કરતા હોઈએ છીએ બાકી એક વંદન ભગવાનના ચન્નાળમાં કરેલું એક વખતનું વંદન કરોડો જન્મના પાપ બાળી નાખે કરોડો જન્મના પાપ કરવાની વૃત્તિઓને બાળી નાખે વંદન ભક્તિમાં એટલી તાકાત છે પરંતુ આપણને એ તાકાતની નથી ખબર અને આપણે જે કંઈ કરીએ છીએ લગભગ હેબિટ મુજબ કરતા હોઈએ છીએ માટે સાવધાનીથી ભગવાનને સાષ્ટાંગ દંડવટ કરવા બેનો હોય એને પંચાંગ પ્રણામ કરવા સ્ત્રીઓએ અષ્ટાંગ પ્રણામ કરવા નહીં મનમાં પ્રેમ રાખીને અક્રૂરની જેમ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમરોની રજ પોતાના અંગોમાં ચોટે એ રીતે આળોટવું અક્રૂરજી જ્યારે વ્રજમાં ગયા અને ત્યારે જ્યાંથી શ્રી કૃષ્ણ ભગવાન નિત્ય ગાયો ચરાવવા આવતા અને ત્યાંથી નંદજીને ઘેર જાતા ત્યાં સુધીના માર્ગમાં અક્રૂરજી રથમાં બેઠા નથી નીચે ઉતરીને આળોટતા આળોળતા નંદજીના ઘર સુધી ગયા છે ભગવાનના ચરનારવિંદની રજ માથે ચડાવી છે ગઈકાલ વાત આવી હતી દાદા ખાચરે બસો વીઘા જમીન મહારાજને અર્પણ કરી અને મહારાજ ઉઘાડા પગે એ જમીન ઉપર ચાલ્યા ત્યારે હરજી ઠક્કરે મહારાજ જેટલી જગ્યાએ ચાલ્યા એ બધી એટલે વંદન ભક્તિ એની અંદર ભગવાનના ચરણ કમરોની રજ પોતાના અંગોમાં ચોટે ચોટે છે એવો ભાવ કરવો આપણે બે હાથ આમ રાખીએ આ જમનો હાથ છે એનાથી મહારાજના જમના ચરનારવિંદની ડાબાથી ડાબા ચરનારવિંદની રજ મારા માથે અડે છે મારી આંખોએ અડે છે આવો ભાવ કરો આવો ભાવ કરો હું જે દંડવટ કરું છું એ જગ્યા ઉપર કેવા પવિત્ર સંતો ભક્તોને મુક્તો ચાલેલા છે એની રજની અંદર હું એના હૃદયમાં અખંડ ભગવાન રહ્યા છે એટલે એ રજ પણ ભગવાનની ચરનારવિંદની થઈ અને એ રજની અંદર હું દંડવટ કરું છું આવો ભાવ કરો હમણાં જે હરિભગત વચ્ચે અહીં આગળ આવ્યા હતા કોઈ પુરુષ ભક્ત કે સ્ત્રી ભક્ત મને ખ્યાલ નથી પણ એ સંત નિવાસમાંથી અને સ્ટેજ ઉપરથી અહીંથી ગુરુજી હાજર હતા એ સમયે ત્યારે બધી રજને ભેગી કરીને ઘેર લઈ ગયા હતા રજ ભેગી કરીને ઘેર લઈ ગયા હતા એ ભગત મેં એવા જોયા છે વર્ષો પહેલાં પાંચ સાત વર્ષ પહેલાં આ વેક્યુમ કરીએ ને વેક્યુમની ધૂળ ઘેર લઈ ગયા હતા બોલો મંદિરના વેક્યુમની ધૂળ ઘરે લઈ ગયા કેમ તો કે આની અંદર કેવાય મોટા સંતો ભક્તો ચાલ્યા હોય કોણ કઈ સ્થિતિનો કોણ કેવા આપણને શું ખબર પણ એની ચરણ રદનું આપણને કંઈક મળી જાય તો ધૂળ લઈ ગયા એની આટલા મહિમાવાળા પણ હોય છે દરેક પાસે અક્રૂરજી જેવા બધા ન થઈ શકે બધાની તાકાત પણ નથી બધાની હમજનમાં હોય નથી પણ જેની હમજનમાં બેઠું છે તેને બેસી ગયું ગુરુજી પોતે જ દ્રષ્ટાંત આપે છે ગુરુજી કે મને હાથ ઉપર એક ધોળો ડાગ થયો તો એ નાના હતા ત્યારે ગુરુજી પોતાનો વૃત્તાંત કહે છે અને દાદા ગુરુજીએ કે મને કીધું કે આ સભા મંડપને આ વર્તાલનું મંદિર બધું રોજ વાળવાનું અને એ ધૂળ લગાવી દેવાની બસ એ ધૂળ લગાવી ગુરુજી કે એ ડાગ ક્યારે જતો રહ્યો ને કેમ મટી ગયો મને હજુ આજ સુધી ખબર નથી પણ એટલી શ્રદ્ધા એટલી શ્રદ્ધા અને જો એમાં વિશ્વાસ મોટા પુરુષના વચનમાં વિશ્વાસ એ પ્રસાદીની ધૂળમાં એટલો વિશ્વાસ અને શ્રદ્ધા ગુરુજી તો કોઈ જૂના જૂના મંદિરો હોય ને મંદિરોનું ક્યાંક કોઈ બાંધકામ ચાલતું હોય ને કંઈક તોડવાનું થયું હોય ને તો ત્યાંની ધૂળ નાની ઈંટના પથ્થરો બધું ગુરુજીને ખબર પડે ગાડી લઈને જઈને બધું ભરી લાવે એને સંતોની પૂજામાં રાખાવે પોતાની પાસે રાખે શ્રદ્ધા ને વિશ્વાસ ક્યાં મળે ક્યારે એક પ્રકારની વંદન ભક્તિ છે વંદન ભક્તિ છે એટલે મહારાજને નિત્ય વંદન ભક્તિ ભગવાનના ભક્તોએ દંડવટ કરવા જોઈએ યુવાન હોય એને તો પછી પચાય એકાવન દંડવટ કરવા જોઈએ યુવાનો હોય એને તો બધી રીતે સારું છે બધી રીતે શારીરિક દ્રષ્ટિએ જોવો તોય સારું અને મહારાજ રાજી થાય એ તો થાય જ અને શરીર સારું રહે દંડવટ કરો એટલે બધું આવી જાય જીમમાં જવું જ ના પડે જીમમાં જવું જ શા માટે પડે દંડવટ કરો સો સો દોઢસો દોઢસો બસો બસો દંડવટ કરો ભગવાનને રાજી કરવા માટે ભગવાન રાજી થશે ને શરીર તો સારું રહેવાનું જ છે પરસેવો કેમ નથી વળતો એટલે જીમમાં જવું પડે ને અમેરિકાવાળાને કે પરસેવો નથી થતો પણ દંડવટ કરો દોઢસો ને બસો ગમે એટલો બરફ પડ્યો હોય બહાર તમે દંડવટ કરો છો પરસેવો ના વડે મને કહેજો થઈ જ જાય માટે વંદન ભક્તિ શ્રેષ્ઠ છે ભગવાનના ભક્તો વંદન કરે અરે ઘણા તો એવા છે ઇસ્ત્રીવાળો પેન્ટ પહેર્યો હોય ને તેથી દંડવટ ના કરે ભગવાનને ક્યાંક લગ્ન પ્રસંગમાં જવાનું હોય એક ભગત ખરેખર મળ્યા હતા એવા મેં કીધું ભગત દંડવટ આજે ભગવાનની એકેય ના કરે તો કે સ્વામી આજે બહાર જવું છે ને તો હું બહાર જવાનું હોય ત્યારે વધારે કરવા જોઈએ દંડવટ મને કે આજે આ ઇસ્ત્રી છે ને સ્વામી લગ્ન પ્રસંગ છે અને અહીં આગળ દંડવટ કરું તો પેન્ટ બધો ચૂથાઈ જાય સારું કહેવાય મેં કીધું ભાઈ પેન્ટ ચૂથાઈ જાય જીવ ચૂથાઈ જાય એનું કાંઈ નહીં આ પેન્ટ તો આ જીવ તમારો કેટલી વાર આ ખોરિયામાં છે હું ખબર હા જે જતો રહેશે આ જીવ તો પેન્ટે અહીં ઇસ્ત્રી વાળો રહેશે ને તમે ઇસ્ત્રી વાળા રહેશો માટે ભગવાનના ભક્તોએ ભગવાનને ઓછામાં ઓછા પાંચ દંડવટ ભગવાનની આજ્ઞા છે કરવા જ જોઈએ જેની શારીરિક અવસ્થા સારી હોય એને જેની શારીરિક અવસ્થા સારી નથી એને મનોમન કરવાના છે બહેનોએ પંચાંગ પ્રણામ પાંચ ઓછામાં ઓછા કરવા સ્ત્રીઓએ આવી રીતે મનમાં હેત રાખીને પોતાના શિર ઉપર વારંવાર ચરણરદને ધારવી એક વખત નહીં વારંવાર ચરણરદને ધારવી એ વંદન ભક્તિ કહેવાય એને વંદન ભક્તિ કહેવાય સતત કેટલાક ભગવાનના ભક્તો સંતો એવા હોય સતત એવું વિચારે આ મારા માથા ઉપર મહારાજ અને મોટા પુરુષના ચરનારવિંદ સતત છે મારા માથા ઉપર જ છે એની ચરણ રજ મારા માથા ઉપર જ છે વંદન ભક્તિ છે એક પ્રકારની સતત અનુભવે આર્યા મહારાજના ચરનારવિંદ આર્યા મોટા પુરુષના ચરનારવિંદ એક પ્રકારની વંદન ભક્તિ છે આપણા મસ્તક ઉપર મહારાજ અને મોટાના ચરનારવિંદ હોય અને એના ચરણની રજ આપણા મસ્તકને અડતી હોય ચોવીસ કલાકની અંદર કમસે કમ યાદ રાખીને કોઈ વ્યક્તિ બે કે ચાર કલાક આવું હંભાર્યા કરે અમુક અમુક મિનિટ કે આહાર્યા ચરનારવીન મહારાજના આહાર્યા મોટા પુરુષના ચરનારવીન આમ જો હંભાર્યા કરે કાળકર્મને માયાની તાકાત છે કે એનો વાળ વાંકો કરી શકે ઇન્દ્રિયો અંતકરની તાકાત છે કે એને ભગવાનને ભગવાનના સંતો ભક્તોની અંદરથી વૃત્તિ તોડીને બીજે લઈ જઈ શકે બહુ સરળ ભક્તિના ઉપાય છે ને ભક્તિમાં એવી જબરજસ્ત તાકાત છે કે જે સીધું જ ભગવાનમાં ચોંટાડે ભક્તિ એટલે ભગવાન પોતે ભક્તિ એટલે ભગવાન પોતે ભક્તિ માતા આવ્યા એટલે ભગવાન પોતે જ આવે માટે ભગવાનના ભક્તો વંદન ભક્તિને બહુ આદર ભાવથી કરે એવો મહારાજનો અહીંયા આપણને બધાઈને અનુરોધ છે આગળ મહારાજ કે છે दास्ना भक्ति दास की भक्ति विषय महाराज के को हे मात अब कहत हे इन कहावत तीतने जीतने मान कहावत तीतने, जितने मान कहावत तीतने। જીતને માન કહાવત તિન કે દૂર ત્યાગ કરના ઇન કે હે માતા હવે હું દાસપનાની ભક્તિની રીત કહું છું સાતમી ભક્તિ દાસત્વ ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભક્તિ દાસત્વ ભક્તિ સરળમાં સરળ અને કઠિનમાં કઠિન દાસત્વ ભક્તિ છે દાસભાવ એ કાંઈ ખાવાના ખેલ નથી અને આમ જુઓ તો સરળમાં સરળ છે જો સમજતા આવડે ને કરતા આવડે તો જેટલા પ્રકારના માન કહેવાતા હોય એ સર્વે પ્રકારના માનને ભગવાનના ભક્તે દૂરથી તજી દેવા દાસ ભક્તિને જીવનમાં કરવા માટે સૌથી પહેલી શરત ઘનશ્યામ મહારાજ એ મૂકે છે ભક્તિ માતા આગળ કે જેને દાસત્વ ભક્તિ કરવી હોય એને જેટલા પ્રકારના માન કહેવાતા હોય હવે માનના પ્રકાર હોય માન તો એક જ છે પણ માનના બધા બહુ પ્રકાર છે કેવા કેવા કોઈકને સત્તાનું માન હોય કોઈને સંપત્તિનું માન હોય કોઈને રૂપનું માન હોય કોઈને ગુણનું માન હોય કોઈને કળાનું માન હોય હોય કોઈને સારું બોલતા આવડતું એનું માન હોય કોઈ સારું આયોજન કરે એનું માન હોય કોઈ કોઈ દાસપણે વર્તતો હોય એનું માન હોય સેવક તરીકે વર્તતો હોય એનું માન હોય કે મારા મારી જેમ દાસપણે સેવક ભાવે કોઈ ના વર્તી શકે એનુંય માન હોય એટલે માનના બહુ પ્રકાર છે બહુ પ્રકારના માન છે સેવા તો કરે સરસ મજાનું રસોડું બનાવી દે પણ રસોડું બનાવ્યા પછી ભગવાનના સંતો ભક્તોના રાજીપા એની આશા રાખવા કરતાં પણ વધારે આશા શું હોય બધા પૂછે શાક કોને બનાવ્યું ખમણ કોને બનાવ્યા દાળ કોને બનાવી ઓહો તમે બનાવ્યા આવું જો ના પૂછે તો એ હામેથી પૂછે દાળ કેવી લાગી શાક કેવું લાગ્યું ખમન કેવા છે બહુ સારા છે નહી હા બહુ સારા હું વિચારતો હતો કે આ કોણે બનાવ્યા છે આપણે જ જોયું આટલું સાંભળવા માટે તો જીવ કેટલો તલ્પે છે આ જીવની તલસાટ તો જુઓ માન માટે તો જીવ જેટલો આતુર છે ને એટલો કોઈ વાત માટે આતુર નથી એટલે શ્રીજી મહારાજે માનના છેદ ઉડાડી દીધા છે માનના ભૂકા બોલાવી દીધા છે સતત આવી આશા રાજી પાની ઈચ્છા હોય કે ચાલો રાજી થયા મારી ઉપર બહુ સારું થયું એ વાત આખી જુદી છે અને ઈચ્છા માનની જે રાખવી એ વાત આખી જુદી છે અનેક પ્રકારના માન છે એને પેલા મૂકવા પડે છે અને પછી દાસપનાની શરૂઆત થાય છે માનનો વિરામ ત્યારે દાસપનાનો પ્રારંભ માનમાંથી તમામ વૃત્તિઓને કાપે પછી એ વૃત્તિ દાસ ભક્તિને વરવા માટે તૈયાર થાય જ્યાં સુધી વૃત્તિ માનરૂપી હાડકાને વળગેલી હોય અને હડકાયેલી એવી માનરૂપી વૃત્તિ હોય ત્યાં સુધી એ વૃત્તિ દાસપનાની ભક્તિને ધારવા સમર્થ થતી નથી કદાચ દાસત્વ દેખાતું હોય તો પણ એ ઉડી જવાનું ઝાકળની જેમ ઉડી જવાનું માટે

સમય અનુસાર નિજ સ્વામી કે કરી નિર્ધારા નિજ સ્વામી કે કરી નિર્ધારા દાસ પાને ભગવાન કે કરના હે માતા ભગવાનનો દાસ પનું કરું અર્થાત ભગવાનના દાસ થઈને રેવું દાસપનાની રીતને અનુસરવું જેમ દાસ પોતાના સ્વામીની સેવા સમયને અનુસારે કરે છે તેમ ભક્તે પણ દ્રઢ નિર્ણય કરીને સમયને અનુસારે પોતાના ઇષ્ટદેવની સેવા પરિચર્યા પરાયણ રહેવું આ પ્રમાણે દાસભક્તની રીત જે પ્રમાણે છે તે કહું છું જેવી રીતે એક સેવક હોય એક ગુલામ હોય એ પોતાના માલિકને કેવી રીતે સાચવતો હોય એક ચાકર હોય એ પોતાના શેઠને કેવી રીતે સાચવતો હોય એમ દાસપણું ભગવાનનું રાખવું અને સતત જેવી રીતે ઓલો ગુલામ પોતાના માલિકની સેવામાં હાજર રહે છે એમ ભક્ત એ ભગવાનની સેવામાં સમયસર હાજર રહેવું સેવા તો કરે પણ ટાઈમ વિના નહીં કરે તો ભગવાનને ટાઈમે જમવાનું ના દે ટાઈમે હોવાનું ના કરે હોતા હોય ત્યારે ત્યાં અવાજ કરે ભગવાનને જગાડવાના હોય ત્યારે ઊંઘાડે ઊંઘાડવાનો હોય ત્યારે જગાડે આવું બધું કરે એ સાચું દાસ પણ નથી ટાઈમે કરવું સમયે કરવું એ શોભે પોતાના સ્વામી એવા જે ભગવાન શ્રી કૃષ્ણ તેમની જે અને જેટલી સેવા પરિચર્યા હોય તે બધી સમયને અનુસારે તે રીતે તત્પરતાથી કરવી સમયને અનુસાર કરવી શ્રી કૃષ્ણ ભગવાનને માટે જળ પુષ્પો તુલસીપત્ર પોતે જાતે જ લઈ આવવા એની માટે જાતે જવું તુલસીપત્ર પુષ્પ એ બધું લેવા માટે જાતે જવું આ સાચું દાસપણું છે સચ્ચિદાનંદ સ્વામી અખંડ ભગવાનના સ્વરૂપમાં મસ્ત રહેવા વાળા તો પણ લક્ષ્મી વાડીએ જાતે ખેતી કરતા જાતે ફૂલવાડી કરતા જાતે હાર બનાવતા હાર બનાવી અને મહારાજ માટે લાવતા પૂજ્યપાત દાદા ગુરુજી સ્વયં મહંત હોવા છતાં પણ આપણે નંદ આખ્યાન કથા દરમિયાન સાંભળ્યું હતું અને પુસ્તકમાં પણ તમે વાંચશો કે જે અનાદિ મુક્ત આજીવન સેવક ભાવે જ રહ્યા દાસ ભાવે જ રહ્યા મહંત થવું અને દાસ ભાવમાં જવું બે વિરોધાભાસવાળું છે વિરોધાભાસ વાળું છે તમે સત્તા ઉપર હો અને સેવક બનવું બે વિરોધાભાસી છે પરંતુ ભગવાનના મહાપુરુષો અને ભગવાનને ધારી રહેલા સંતો ભક્તોમાં એ બહુ સહજ હોય એની માટે એને કાંઈ પ્રયત્ન ના કરવો પડે સહજ હોય સહજ હોય એનાથી એ સહજ થાય વિચારીને ના કરવું પડે ખેંચીને ના કરવું પડે હું આમ નહીં કરું તો કોઈને કેવું લાગશે એવું વિચારીને ન કરે સહજ જ હોય એના જીવમાં એ ભાવ સહજ હોય હા એને ક્યારે કેવી સેવા હોય ક્યારે કયા પાત્રમાં છે અને ત્યારે એને શું કરવાનું છે એ બહુ જરૂરી છે એ પ્રમાણે વર્તે પછી કાંઈ જે યોગ્ય જેને હોય આજે મોટા પુરુષો હોય ગુરુજી જેવા તો આજે વર્તાલની આટલી મોટી સેવા કરતા હોય આટલી સંસ્થાઓ આટલા સંતો આટલા ભક્તોને પછી કે ઓહો રોજ ઉઠીને હાવરનો લઈને વાળવા તો એટલા બધા એનું પોષણ ક્યારે થાય એટલે જેની જે સેવા એ આપણા આત્માને સાફ કરે ને એનો હાવરનો જ છે ચોકમાં ફેરવવા બરાબર આટલા બધા ભક્તોને સંતોને મહારાજની મૂર્તિમાં જોડવા એનો હાવરના ફેરવવા બરાબર જ છે પરંતુ એ એવા મહાન અને મોટા હોય છે કે એટલી ઊંચી ગાદીઓએ બેઠેલા હોય પણ જો એને સાવરનો લઈને કચરો વાળવાનો થાય તો પણ એની એવું ના થાય કે ઓહો મારી કંઈક સ્ટેટસ ઘટી ગયું એવું ના થાય એવા હોય છે માટે કહે છે ભગવાનના ભક્તએ બધું જાતે લાવવું ભગવાનની પૂજા માટે ચંદન પોતાના હાથથી ઘસીને તૈયાર કરવું ભગવાનના થાળને માટે સ્વયં પવિત્ર થઈને રસોઈ પણ પોતે તૈયાર કરવી દાદા ગુરુજીના ચરિત્રમાં છે કે રસોડાની અંદર કોઈ રાત્રે આવ્યા હોય મોડા હરિભગત તો જાતે જઈને જાતે રોટલા ઘડીએ પરવરનું શાક ગુરુજી કે કે પર્વરનું શાક એને છાલ ઉતારીને બાફીને ઘીમાં વઘારીને બ્રહ્મચારી મહારાજને આપી આવે હરિકૃષ્ણ મહારાજને ધરાવા પછી એમાંથી પ્રસાદની આશા પણ ન રાખે કે આમાંથી મને મળે સારી વસ્તુ ઘણી બધી બનાવે પણ ક્યારેય પોતે જમવાની ઈચ્છા ન કરે ભગવાનને આપીને બ્રહ્મચારી મહારાજને સંતો ભક્તો કે તમે જમી લેજો આવો ભાવ રાખે એટલે જાતે બધી તૈયારી બધી સેવા જાતે કરે ઋતુ પ્રમાણેને સમયે સમયે હાથ જોડીને વિનય સાથે સેવામાં તત્પર રહેવું તૈયાર રહેવું વીંજના ચામર આદિક વસ્તુ લઈને સેવામાં તત્પર રહેવું કૃષ્ણ ભગવાનને વીંજનાથી પવન વીંજવો વીંજનો લઈ ગરમી થતી હોય ત્યારે ભગવાનને પવન નાખવો લોક દ્રષ્ટિએ ગમે તેવી મોટપ મળે चाय तैसी बता जोपावे कृष्णेवा रहावे, श्री कृष्ण के ताके, के कृष्ण के मंदिर के, के, के चाय तैसे काम होय वाके, के चाय ते काम होय वाके जारू देना लिपना प्रजंता दास हे करतरहन्ता अन्न जल फला दीक करी के अन्न जल फला કરી કે 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 જીમી જીમી મન મન લોક દ્રષ્ટિએ ગમે તેવી મોટપ મળે છતાં ભગવાનની સેવા કરવાની હોય અને ભગવાનના મંદિરની ગમે તે સેવા કરવાની હોય ત્યાં તો દાસ થઈને હાજર રહેવું વાળવું લીપવું પર્યંત સેવા દાસ થઈને કરતા રહેવું મનમાં હરખ રાખીને અન્ન જળ ફળ આદિ કે કરીને જેમ ઘટે તેમ સેવા કરવી ગમે એવી લોકમાં મોટપને પામેલા હોય પણ ભગવાનની સેવા કરવાની આવે ત્યારે તમામ મોટપને મૂકીને જે સેવા કરી શકે એ શ્રેષ્ઠ છે બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું

જો ન બન્યો તો કચું ન બન્યો હે બ્રહ્માનંદ સ્વામી કે ત્યાગી અરે બન્યો મોટો સુરવીર બન્યો મોટો ધનવાન બન્યો અનેકને ચકચોર કરી નાખેવો તાકાત વાળો બન્યો તાલ આદિક ના જ્ઞાન વાળો બન્યો એને બધો ખ્યાલ આવવા માંડ્યો સુખ ની અંદર ફરે એવો મોટો એ બન્યો બહુ મોટો બળભાગી કહેવાયો પરંતુ જો એ ભગવાનનો દાસ ના થયો કશું ન બન્યો કશું જ એને મેળવ્યું નથી કશું જ એને મળ્યું નથી લોકની ગમે બી મોટા મળેલી હોય પણ ભગવાનની સેવા કરવાની આવે ત્યારે બધી જ મોટપને છોડી શકે સદ્ગુરુ નિષ્કુળાન સ્વામી પોતે સ્વામીએ કીર્તન બનાવ્યું છે જનની આવા બધા સ્વામીના પદ છે જે પદની અંદર કોઈ વાંચે ને તો એને વૈરાગ્ય થઈ જાય ન ટકે રે વૈરાગ્ય વિના જે પદ નિત્ય ગાંધીબાપુના આશ્રમની અંદર ગવાતું નિષ્કુળન સ્વામીના પદ એ સદગુરુ નિષ્કુળન સ્વામી કે જેનું જનની જીવોરે ગોપીચંદની આ પદ જ્યારે સ્વામીએ બનાવ્યું અને સ્વામીનું આ પદ અતિ પ્રસિદ્ધિને પામ્યું એ જમાનાની અંદર એવું કહેવાતું કે નિષ્કુળન અને આજે પણ સદ્ગુરુ નિષ્કુળન સ્વામીના કાવ્યોનો કોઈ અભ્યાસ કરે તો ગમેવો પંચ વિષયમાં આસક્ત જીવ હોય છૂટો થઈ જાય ગમેવો સ્ત્રીમાં આસક્ત જીવ હોય સ્વામીનું જે અમારા સંતો માટેનું લખેલું એકસો ને ચારથી પ્રકરણ જે છે પાંચ વર્તમાનના નિલોભી નિષ્કામી નિસ્નેહી ગમે એવો કોઈ આસક્ત હોય બહાર નીકળી જાય જો એ શબ્દને સાંભળે ને ત્યાં એ વાંચે ને ત્યાં એવી તાકાત સ્વામીની કલમમાં સહેજે છે મહારાજની સર્વોપરીતા જીવને સમજાવી હોય તો નિષ્કુળ સ્વામીની કલમ જ એ પ્રકારની છે આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે કોઈને સમજાવું જ ના પડે સર્વોભરી સાબિત થઈ જાય અરે કોઈ જીવને ભગવાનમાં અતિશય હેત કરવું હોય તો સ્નેહગીતા વાંચે સ્વામીની તો પુરુષોત્તમ નારાયણમાં હેત કેવું હોય ગોપીઓના હેતને નીચોવી નીચોવીને સ્વામીએ સ્નેહ ગીતામાં લખ્યું કોઈને વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશાને જવું છે તો સાર સિદ્ધિ વાંચે વૈરાગ્યની ઉત્કૃષ્ટ દશા સુધી પહોંચી શકે પુરુષોત્તમ નારાયણનો યથાર્થ મહિમા કોઈને સમજો છે પુરુષોત્તમ પ્રકાશ વાંચે આ વારનો જે અવતાર ન થાય વારંવાર સંતનો મહિમા સમજો છે સંત હું ને હું તે વળી સંત પુરુષોત્તમ પ્રકાશ એની અંદર આવે અરે પોતાના હૃદયનો અભ્યાસ કરવો છે કે મારા હૃદયની અંદર કેટલું ઘરી ગયું છે અને કયું કાઢવાનું છે કાઢવા માટેનો ઉપાય હૃદય પ્રકાશ વાંચે ખબર પડી જાય કે હૃદયની અંદર આટલા ચોર બેઠા છે કોઈને કલ્યાણ માટેનો નિર્ણય કરવો છે કે આટલા બધા કલ્યાણના સાધન છે ને આટલા બધા કલ્યાણ માટેના વ્યક્તિઓ છે પણ કેવા વ્યક્તિમાં હેત કરવું ને કેમ કરીને કલ્યાણ થાય તો આત્યંતિક કલ્યાણનો ઉપાય કલ્યાણ નિર્ણય વાંચે ખબર પડી જાય મન અંદરથી બે પ્રકારના ઘાટ ગળે છે એમાં પરતક મન ક્યું છે મારું સાચું મન ક્યુ છે માને ફાયદા કરવા વાળું ક્યુ છે મનગંજન વાંચે ને એને ખબર પડી જાય લગ્ન શુકલાવડી વાંચે તો એની અંદર આખી લગ્નની રીત જીવને પુરુષોત્તમ નારાયણ સાથે કેમ વરાવો ખબર પડી જાય આ સદ્ગુરુ નિષ્ફુળન સમય ભક્ત ચિંતામણી ભક્તોના હાથમાં ચિંતામણી દઈ દીધી કે આ વાંચો અને આની વાંચીને જે ચિંતવન કરો એ બધું જ મળે મહારાજના ચરિત્રો સહેજે સહેજે ગુજરાતી ભાષામાં પ્રાકૃત ભાષામાં દરેકને સમજાઈ જાય શ્રીમત સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણી વાંચે એટલે શ્રીમત સત્સંગી જીવનનો આખો પાઠ થઈ જાય સિમિલર લી લીલાઓ બધી ચાલે છે આવા મોટા સાધુ એની બહુ ખ્યાતિ સાંભળેલી એટલે એક અમલદાર નિષ્કુળન સ્વામીના દર્શન કરવા આવ્યો ધોલેરામાં હવે આ નંદ સંતોના જીવન આપણે જોઈએ ને વાંચીએ આવડી મોટી મોટપ ઉપર બેઠેલા જેને ગોતવા મોટા અમલદારો આવે આજના યુગની અંદર જો આ પુરુષો અહીં આગળ પૃથ્વી પર હાજર હોય ને તો મોટા મોટા કવ્યો મોટા મોટા ગાયકો મોટા મોટા અમલદારો પણ એના પગમાં પડે એવા નિષ્કુળન સ્વામીના દર્શન કરવા અમલદાર આવ્યો નિષ્કુળન સ્વામી તો પથ્થરા ઘડતા હતા આવા ગ્રંથો બનાવવા વાળા પુરુષો પથ્થર ઘડતા હતા સંપ્રદાયના આજે મને કંઈક થોડું આવડતું હોય ને મને એમ વિચાર આવે કે આવું તો મારાથી થતું હશે આવે હવે તો હું કથા કરતો થયો હવે મારાથી કંઈક કચરો વળાય હવે વાસન ધોવાય મારાથી હવે મારે આસન હંકેલાય આવે મારે કાંઈ પોતું વાગતું હશે હું કથા કરતો થયો આયોજન કરતો થયો સત્સંગની અંદર ઉત્સવનું મંદિરનું વાત એ વહીવટ કરતો થયો તો મારે આવે આ બધું કરાતું હશે આવો વિચાર થાય ને ખાલી એટલું જ વિચારવાનું કે આ મોટા પુરુષો આવડા થયા એમાં જેટલું છે એટલું મારામાં કેટલું એને જેટલો વૈરાગ એને જેટલું જ્ઞાન એમાં જે પુરુષોત્તમ નારાયણમાં એને હેત એવું મારામાં કેટલું આટલો વિચાર કરે એટલે બધું આપણું બધું સ્ટેટસ ઓગળી જાય મીન ઓગળે ને એના કરતાં જલ્દી ઓગળી જાય આટલો વિચાર કરીએ ને તો આપણે હૃદયમાં બહુ માની બેઠા હોય કે હું આમ થઈ ગયો આમ થઈ ગયો આમ થઈ ગયો આમ થઈ ગયો સત્સંગને આટલા વરસ કાઢ નાખીએ આમ કરી દીધું ઓલું કરી દીધું પણ આટલો જ વિચાર કરીએ ને ત્યાં બધું મીન ઓગળે મોગળી જાય કાંઈ નથી નિષ્કુળન સ્વામી પથ્થરા ઘડતા હતા પથ્થરા ઘડતા હતા દાદા ગુરુજી રોટલા ઘડતા હતા પૂજ્યપાત ગુરુજી અમના સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં તમે દર્શન કર્યા હશે કે ગુરુજી વક્તા પદે હતા અને ગુરુજી રોટલી કરતા હતા વાઇબર ઉપર સંતોએ મોકલ્યા હતા દર્શન રોટલી કરતા હતા ગુરુજીને બહુ શ્રદ્ધા સેવા કરવાની કેટલી વાર હાવરની જાતે લઈ લે અને કેટલી વાર વઢે હવે ગુરુજી હાવરની લે એટલે અમારે જેવા બે પાંચ આરે ગુરુજી તમારું થોડું ગુરુજી કે ભાઈ અમારે શું પાપ તે તમે અમને કરવા નથી દેતા પછી ગુરુજી ક્યારે સેવા કરે રાત્રે કરે રાત્રે મૂતરડી સાફ કરે રાત્રે બાથરૂમ સાફ કરે સંતોના બાથરૂમની અંદર જો ગંદુ હોય ને ગુરુજી ત્યાં ગયા હોય કોઈ કારણસર અને ગુરુજી જે બાથરૂમમાં ગયા એ બાથરૂમ ગંદુ હોય તો સાફ થઈને જ એ બહાર ગુરુજી આવે એટલે અંદર સાફ થઈ જ ગયું હોય કેટલી વખત બાથરૂમમાંથી ગુરુજી નીકળ્યા હોય ને તો આપણને થાય પેશાબ પાણી માટે ક્યાં પંદર મિનિટ કેમ થઈ ગઈ પણ પછી ગુરુજી બહાર નીકળે ને આમ કછોટો વાળેલો આમ છોડે ને ગુરુજી કે હા સંતોની સેવા મળી કે આટલી હરખાતા હૃદય કે કટાક્ષ ભાવે ના કે હરખાતા હૃદય કે આટલી સેવા મળી તમારે ક્યારેક ગુરુજીની પદરામ થઈને બાથરૂમ જો તમારે આપવું ગુરુજીને થોડું તો ગુરુજી બહાર આવે ત્યાં સાફ થઈ ગયું હોય દાસ ભાવે મોટા પુરુષો લાગે કે ઊંચી ગાદીઓ હોય બેઠા હોય ને સોફા ઉપર એની અંદર જેટલો દાસત્વ હોય ને એમાંના અબજમાં ભાગનો મારીને તમારા અંદર ના હોય આપણે ભલે આમ ઢીલાન ગારા જેવા દેખાતા ને કરીએ ધૂળમાન બધું પણ આપણી અંદર કાંઈ દાસત્વ જો જે દિવસે દાસત્વ ભાવ આપણામાં દ્રઢ થાય તેથી પુરુષોત્તમ નારાયણને આપણે કાંઈ છેટું જ ના રહે આપણે પુરુષોત્તમ નારાયણને જેટલું છેટું રહે છે હજુ એ આપણી દાસત્વ ભક્તિમાં ખામી છે દાસત્વ ભક્તિ આવી એટલે સમજો પુરુષોત્તમ નારાયણ આવ્યા

પાંચ મારું કઈક બોલે સારું આની આશા રાખીએ કારણ કે એ બહુ સૂક્ષ્મ ભાવ પડ્યો છે પણ મોટા પુરુષો આવા મોટા પદો પર કાંઈ નહીં કશું જ નહીં લો આ સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં તમે જોયું ને આટલા સંતોનું પૂજન કરીને ગુરુજી આમ નાચે દાસી ભાવે બધાની વચ્ચે દંડવટ કરે નાચે ઓહો એ દાસતો ભાવ કેવો એ કેવો એ દાસત્વ ભાવ ભગવાનના મોટા મોટા મહાપુરુષો એની અંદર એવો જોવા મળે મોટા મોટા સંતો અરે મોટા મોટા ગ્રહસ્થ ભક્તો એમાં આપણને જોવા મળે એમાંથી આપણે શીખવાની છે દાસતો ભક્તિ નિષ્કુળન સ્વામી પથ્થરા ગણે પેલી પથ્થરની રજ ઉડીને સ્વામી પર આખી આમ લાગી ગયેલી એટલે ઓલો અમલદાર આવી એને સાંભળેલું કે સ્વામી આવા આમ દેખાય છે આ તે થોડું ઘણું સાંભળેલું હવે એને તેવું કે ધોલેરાના મહંત હોય સ્વામી તો મહંત હતા તો મહંત ક્યાં મળે ગાદી તકીએ મહંત એડ્રેસ કયો ગાદી તક્યો વક્તા ક્યાં મળે વ્યાસપીઠે તો મહંત ક્યાં મળે ગાદી અને સ્વામી તો પથ્થર ગડતા શરીર રજ 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 પથ્થરથી ત્યારે પેલો અમલદારે કોઈને પૂછ્યું કે આ મંદિરના મહંત ક્યાં ગયા જનનું જીવો રે ગોપી ચંદનિયા આ કીર્તન બનાવવા વાળા ક્યાં છે ત્યારે ઓલા કે આ બેઠા એ કે આ પથ્થર ગળે છે ને એ ઓલો અમલદાર કે આ તો મજૂર લાગે છે આ નિષ્કુળા ના હોય આ જન્મી જીવો રે ગોપીચંદ ની એ પદનો નો રચેતા જોયે છે નહીં પથ્થર ગરવા વાળો ઓલો કે આજ આજ આ પથ્થર ગળે છે એને જ ગળ્યું છે કીર્તન અને ઓલો અમલદાર છે એની આંખો ફાટી ગઈ એ કે ખરેખર ખરેખર બહુ પેલા જોડે આમ પેલો ડિસ્કસ કરવા લાગ્યો ને અમલદાર એટલે તરત નિષ્કુળ સમય કીધું અમલદાર મની તો છે પણ રજે ભીંજાયેલી છે મની તો છે મની જ છે તું જેને ગોતે છે એ જ છે પણ રજથી ભીંજાયેલી છે આ લોકની મોટપ એને અડી ના શકી આ લોકની મોટપ ના અડી શકી જેને પુરુષોત્તમ નારાયણની દાસત્વ ભક્તિ કરવી હોય ને એને તમામ મોટપોથી દૂર રહેવું પડે હા કોઈ ભગવાનના સંતો ભક્તો આપણને બિરદાવે આપણને મહાન માને આપણને મોટા માને આપણને આદર્શ માને ભલે માને ભલે માને પણ એમાં એની મોટાઈ જોવી જોઈએ કે બહુ મોટા છે ને એટલે મને એવો માને છે હું તો હાવ કિંકર છું પણ એ બહુ મોટા છે બહુ મોટા છે તમને એક દ્રષ્ટાંત દો એવા કેમેરા છે કે નાની વસ્તુ હોય એને પણ બહુ મોટી કરીને બતાવે કેટલાક બેક્ટેરિયા એવા છે કે જે આપણને આંખોએ નરી આંખોએ જોયામાં આવે નહીં પરંતુ એવા કેમેરા છે કે એટલો નાનો બેક્ટેરિયા જે આપણને નરી આંખોએ પણ ન દેખાય અરે કેટલાક એવા યંત્રો છે કે જે એકદમ સૂક્ષ્મદર્શક યંત્રો એના કરતાં પણ આજ એવા યંત્રો ગોતાયા છે કે જે એનાથી પણ વિશેષ બતાવે કે જે દેખાય જ નહીં એવું હોય એને મોટું કરીને બતાવે બતાવે ને કમાલ કોની છે ઓલી વસ્તુ મોટી થઈ ગઈ એની કે કેમેરાની કેમેરાની કમાલ છે ઓલો બેક્ટેરિયા મોટો નથી થયો એનું પિક્ચર મોટું દેખાયું એ બેક્ટેરિયાનું અને બેક્ટેરિયા રાજી થાય કે આ હું મોટો થઈ ગયો ના 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 ભાઈ કેમેરો એવો છે એમ આપણને કોઈ મહાન અને મોટા જાને કે આદર્શ માને આપણા વખાણ કરે આપણી અંદર પાંચ ગુણ હોય એને બિરદાવે કોઈ ભગવાન મોટા પુરુષો કે સત્સંગના સંતો ભક્તો ત્યારે મુમુક્ષું એમ વિચાર કરવો કે એ બહુ મોટા કેમેરાવાળા છે ને એટલે મારું પિક્ચર મોટું આવે છે બાકી હું તો બેક્ટેરિયા જેવો છું આ નિષ્કુલનંદ સ્વામીન મુક્તાનંદ સ્વામીન ગુનાતીતાનંદ સ્વામીન પર્વત દાદા ખાચર લાડુબાન જીવુબા બધા એવું કહે છે કે અમે બેક્ટેરિયા જેવા છીએ આ મોટા મોટા તો મારા જોવે છે બાકી અમે તો હા હું તો છું ગણી નગુની નાર તોય તમારી રે હવે આ બધા આવું કે છે ને આપણે શું માની બેઠા છે ઓલા આપણે આટલો બતાવે તો આપણે એવું માની હજુ તમારો કેમેરો કાચો છે હું તો હજુ હજુ મને ઓળખી નથી શક્યા શું મહેનત છે આપણી મહેનત ક્યાં અને આ મહેનત ક્યાં કોક આપણને આટલું એના કેમેરાથી આટલા જોયા હોય ને તો આપણે તેવી આશા રાખીએ કે હજુ એને મને યથાર્થ નથી જાણે હું તો એક વેણ જેટલો છું આવી આ જીવની કઠિનાઈ છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે આવી ઘણી બધી ખોટી મહેનતો પાછળ જીવ મંડ્યો હોય છે એમાંથી જીવની વૃત્તિને કાપીએ બહાર કાઢીએ બહાર નીકળ દાસ ભક્તિના આચાર્ય થઈએ દાસતો ભક્તિના વિદ્યાર્થી થઈએ દાસદો ભક્તિના વિદ્યાર્થી થઈશું એની અંદર ગ્રેજ્યુએટ થઈશું ત્યારે એની અંદર આચાર્ય પીએચડી થશે દાસતો ભક્તિના પીએચડી થયેલા મુક્તાનંદ સ્વામી મહારાજ વઢ્યા સ્વામીની એક વખત વઢ્યા તો મુક્તાનંદ સ્વામીને મહારાજ વઢ્યા પછી તો કંઈક કારણ સરસ મહારાજ વટે આમ મુક્તાનંદ સ્વામીને મહારાજ વડતા નહીં એ તો ગુરુ માનતા ને પણ આવા મોટા હોય એવું એનું પાત્ર લે તો બીજાને ઓટોમેટિક સરખું થઈ જાય ને કે આવા સ્વામી છે આવડા મોટા મહારાજનું આવું સહન કરે તો આપણે કરવું જ જોઈએ એટલે મુક્તાનંદ સ્વામી પછી ત્યાંથી જઈ બહુ જ વઢ્યા મહારાજ બહુ વઢ્યા મુક્તાનંદ સ્વામી ન્યાથી જઈ અને મહારાજને હાથ ધોવા માટે જે માટી સૌ જ ક્રિયા કર્યા પછી જે માટી હોય ને એ હાથ ધોવા માટેની માટી કપડાથી ચાળતા હતા કપડાથી ચાળે આ અમારા કપડાં લાલ માટીથી રંગવા હોય ને તો આમ ચાળનાથી માટી ચાળે અને પછી પલાળ દે એવી રીતે નહીં એને ચાળનાથી તો ચાળેલી હોય પણ પછી એને કપડાની પોટલીમાં માટી બાંધે એને પાણીની ડોલમાં મૂકે એટલે કપડામાંથી પસાર થઈને એકદમ ઝીણી બારીક માટી જે નીકળે એનું જે પાણી થાય એમાં કપડાં બોળીને અમારા કપડાં રંગાય એટલે આ રે નહીં તો સીધી કકરી માટી હોય તો ઉકલીને પડી જાય પણ એવી જે બારીક રજ એવી બારીક રજ મુક્તાનંદ સ્વામી સ્વયં કપડાથી ચાળતા અને કપડાંથી ચાળતા એટલે મહારાજે કોઈને જોવા મોકલે સ્વામી ચાળતા હતા એટલે ઓલાએ આવીને કીધું સ્વામી રજ ચાળે છે મહારાજ મહારાજ કે સ્વામીને પૂછ્યા હોય ને કે આ રજ તમે કોના માટે ચાળો છો સ્વામીને પૂછવા ગયા સ્વામી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહારાજ એવા પામરને મળ્યા આજે મહારાજ મને વઢ્યા મારા કેટલા મોટા ભાગ મારી ઉપર દયા કરી મહારાજે મને વઢ્યા અને આ મહારાજને હાથમાં ક્યાંય વાગે નહીં ને એટલે હું કપડાંથી માટી ચાડું છું આનો દાસત્વ ભાવ કઈ કયા લેવલનો છે આપણી કલ્પનામાંય નથી બેહે એવો આપણી બુદ્ધિમાંય નથી આવે એવું આ દાસત્વ ભાવ કયા લેવલનો સદગુરુ ગુણાદિતનંદ સ્વામી જેના દર્શન કરવા માટે બ્રહ્માજી આવે જેના સમાગમ કરવા માટે દેશ દેશાંતરોમાંથી સંતો ભક્તો જાય એટલું નહીં રઘુવીરજી મહારાજ પોતે જાય જેના દર્શન કરવા માટે જે સદગુરુ ગુનાદિત્યાનંદ સ્વામીને આખો જૂનાગઢ ભગવાન માને એવા ગુનાદિત્યાનંદ સ્વામી મોટો એક અમલદાર સ્વામીને મળવા આવ્યો બહુ નામ સાંભળેલું સ્વામીનું અને સ્વામીને મળવા આવ્યો સ્વામી ચોક વાળતા હતા વાસી દુઃખ કરતા હતા એ કે મારે ગુનાદિત્યાનંદ સ્વામીને મળવું છે આ મંદિરના મહંત છે અને સ્વામી કે ઓલો ગાદી તક્યો છે ને ત્યાં આવશે ત્યાં બેહો થોડી વાર થઈને સ્વામીને વાસીદું પત્યું ને સ્વામી હાથ ધોઈ કછોટો બડછોટો છોડી ગાદ્ય જઈને બેહી ગયા આમ ઓલો કે મારે ગુનાદિતનંદ સ્વામીનું કામ છે આ મંદિરના મહંત સ્વામી કે હું પોતે જ તમે પોતે તમે વાસીદું કરતા હતા ને સ્વામી કે અમારે વાસીદું કરીએ જ મહંત અમારે અહીં આગળ બીજે જુદું હોય ચાવીના જોડા લઈને ફરતા હોય સોનાની ચાખડીઓ પર ફરતા હોય સમજાને ને પાવડર બાવડર લગાવીને આમ તમારે બહુ ટીપટોપ થઈને રહેતા હોય પાનનું બીડું ચાવતા હોય લાલ દાંત થઈ ગયા હોય પેપર હાથમાં હોય એક હાથે પેપર ગોળવતા હોય એક હાથમાં ફોન હોય એને મહંત માને અને અમારે એવા મહંત નથી અમારે અહીં તો ઝાડું લઈને કચરો સાફ કરે ને ગાર્બેજો ઉપાડીએ કે ને એ મહંત એ જ મહંત ઓલો આશ્ચર્યમાં પડી ગયો આ ગુનાદિતનંદ સ્વામી બોલો દેવળિયાના ઝાલમસી ગ્રહસ દરબાર દેવળિયા ગામના શ્રીજી મહારાજ પાંચા તળાવની અંદર ગયા પાંચા તળાવ ગામમાં ના મહારાજને મુંડન કરવું હતું મહારાજ દેવળિયાના જાલમસિંહ આરે હતા મહારાજ કે મુંડન કરવું છે એક વાળંદ ક્યાંક ગામમાં હોય તો બોલાવો ને વાળંદ આવ્યો હવે મુક્તાનંદ સ્વામીની દાસત્વ ભક્તિ જુઓ મુક્તાનંદ સ્વામી એવું વિચાર્યું કે મહારાજનું પ્રસાદીનું મુંડનવાળું પાણી હોય ને એને માથા ઉપર લગાવે એ જે પ્રસાદીનું હોય એનાથી જ મારે મુંડન કરાવવું મહારાજના મુંડન કરવા માટે વપરાયેલા પ્રસાદીના પાણીનો પણ કેટલો મહિમા એ મુક્તાનંદ સાહેબનું દાસદો ભક્તિનું લેવલ ક્યુ હશે દાસદ્ તો ભક્તિના મોટા પુરુષોના તળિયા ડીપ વેલી જેવા હોય છે માપી નથી શકાતા અને મોટા પુરુષોની દાસત્વ ભક્તિમાં ઊંચાઈ એ માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ ઊંચી હોય છે એને પણ માફી નથી શકાતી મોટા પુરુષોનું દાસત્વ ભાવ એની ઊંચાઈ અને એની ઊંડાઈ એ ક્યારેય મપાતી નથી ફક્ત એના બે હાથ જોડીને દર્શન થઈને એટલું વિચારીએ કે ઓહો આવા મોટા એ હાવ આમ રહ્યા આવા મોટા છે એ હાવ આમ વર્તે તો મારી અંદર તો હું છે તો હું ખોટા ફૂંફાળા મારું છું મારી અંદર એવું શું છે તે મને આમ ખોટું લાગી જાય ને આમ થઈ જાય તે થઈ જાય આમ વિચારે ને એટલે બધું આપણું હરખું થતું રહે આપણે હરખા પાર પડી જઈએ ક્યાંય અથડાઈ ના જઈએ બસ આપણે તેટલી ઊંડાઈને ઊંચાઈ તો મહારાજની ઈચ્છા હોય ને મોટાની કૃપા હોય તો મળે બાકી બે હાથ જોડીને આવા જે મોટા છે થઈ ગયા એ બધાને ખંભારી એટલે પૂરું મુક્તાનંદ સ્વામીએ મુંડન કરાવવાનું નક્કી કર્યું પણ મહારાજે છે ને માથું પલાળ્યું માથું પલાળ્યું ને મુક્તાનંદ સ્વામી મુક્ત અરે મહારાજે મુક્તાનંદ સ્વામી માટે કાળી કામડી નાખી દીધી સ્વામી એનું ઉપર બેઠા ને પછી પેલા પૂર્ણાનંદ ગવૈયા ને એ આવ્યા પૂર્ણાનંદ સ્વામી અને મુક્તાનસાઈ ની કામડીનો છેડો દબાવીને બેઠા તો મહારાજ કે માનની મૂર્તિઓ મુક્તાનંદ સ્વામીને કે તમે જોઈ જો આ ગુણનું માન હારું ગાતા હતા ને એનું માન મુક્તાનસનું આસન દબાવીને બેઠા કે અમે આસન મુક્તાનંદ સ્વામી જેવા આસન દબાવીને બેઠા મહારાજ કે સ્વામી માનની મૂર્તિઓ ના આ સરોદા લટકાવીને બેઠી છે એ જ માનની મૂર્તિ કે બીજી કઈ મૂર્તિ ત્યાંથી છોડીને જતા રહ્યા પાંચા તળાવથી પૂર્ણાનંદ સ્વામી અને પછી મહારાજે મુંડન ને ઓલે આમ અસ્ત્ર આમ માથું પલાળીને આમ અસ્ત્રો આમ બે જ વખત ફેરવ્યો ને મહારાજે તરત જ માથા ઉપર ફેટો બાંધી દીધો ઓલો વાળંદ કેમ મુંડન નથી કરાવું મહારાજ કે મોટા માણસો હોય ને એ ચાર પાંચ વખત મુંડન કરાવે ચાર પાંચ ગામ થોડું થોડું કરાવતા જાય મુક્તાનંદ સ્વામી કે મહારાજ હું કરાવી લઉં મુક્તાનંદ સ્વામી મહારાજ કે રેવા દેજો અહીંયા આગળ છે ને જીવની ગાત છે કે અહીં ના કરાવતા ત્યાંથી પછી આગળ ચાલતા રસ્તા વચ્ચે બ્રહ્માનંદ સ્વામીને મહારાજને સુરા ખાચર જોડે રમૂજ કરે છે પછી આગળ જાય છે પેલા બાવાઓ મળે છે જીવન મુક્તા કા જીવન મુક્તા કોણ હે તે બ્રહ્માનંદ સ્વામીનું ઘોડું આગળ હતું બ્રહ્માનંદ સ્વામી કે પીછે તે મહારાજ ભટકે મહારાજ કે જીવન મુક્તા આમ નહીં એ પીછે તે સુરો ખાચર ભટકે સુરા ખાચરને કે જીવન મુક્તા તુમ હો સુરા ખાચર કે જીવન મુક્તા પંથ ક્યારે હું કહું તમને કેવી રીતે જીવન મુક્તાનો પંથ પંથનો પરિચય આપ્યો તમે સુરા બાપુ બાપુ કે મહારાજ અમે તો છે ને મોંઘા મોઢે આપી દીધો કે કાંઈ આપવાનો મોઢેથી જરૂર જ ના પડી પછી મહારાજ ત્યાં દેવળિયા ગામથી એક ગાઉ દૂર હતા ત્યારે ઝાલમસી દરબાર પોતાના ગામથી દૂર જઈને વાળંદને લઈને આવ્યા દરબાર કોઈ દી ઘોડેથી હેઠો ના ઉતરે દરબાર એટલે એ વાળંદની ઠેલી જાતે ઉપાડી દરબારે અને ઓલા વાળંદને ઘોડા ઉપર બેસાડ્યો અને દરબાર પોતે વાળંદની ઠેલી લઈને મહારાજનું મુંડન કરાવવા આવ્યા મહારાજનું મુંડન કર્યું પછી મુક્તાનંદ છે કે મહારાજ અહીં કરાવી દો મહારાજ કે સ્વામી અહીં દેહની ઘાત છે કે તમે ગુજરાતમાં કરાવજો અહીં ક્યાંય મુંડન કરવા જેવું નથી આવું કીધું પણ ઝાલમસિંહ દરબાર એને પોતાની મોટાઈ છોડીને વાળંદની ઠેલી ઉપાડી વાળંદની ઠેલી ઉપાડી દાસત્વ ભાવ એને ભગવાન બહુ વસ થાય છે માટે ભગવાનના આપણે બધા મુમુક્ષુએ ભગવાનની સેવા કરવાની અંદર દાસ ભાવ અવશ્ય મેવ કેળવવો જોઈએ પોતામાં જે ગુણ હોય તેનું માન છોડી દઈને કોઈ ભગવાનના ભક્ત હોય તેમની સેવા પણ દાસ ભાવે પ્રેમથી કરવી જેટલા ભગવાનના ભક્ત હોય તેમને પોતાના કરતાં અધિક માનવા મનમાં દાસાનું દાસ ભાવની ભાવના રાખીને ભક્તોને નમસ્કાર કરતા રહેવું ભગવાનના દાસ થાવું અને ભગવાનના ભક્તોના પણ દાસ થાવું જેમાં લેસ માત્ર પણ છળખપટ ન હોય ત્યારે તે ભગવાનનો સાચો દાસ ભક્ત કહેવાય હરિ કે દાસ હિ દાસ તિન કે દાસ હોય કર છલ કપટ કરનાના સ્વર્તના શુદ્ધ હોય કર છળ કપટ જ્યાં સુધી છે હૃદયમાં ત્યાં સુધી હાચો દાસ નથી થયો છળ કપટને છોડે ત્યારે દાસ થાય આ રીતે દાસાનો દાસ થઈને સેવા કરે તેને દાસત્વ ભક્તિ કહેવાય હે માતા હવે હું સખા ભાવની ભક્તિનું સ્વરૂપ તમને કહું છું હવે મહારાજ સખા ભાવની ભક્તિનું સ્વરૂપ કહેશે એને આપણે આવતીકાલ સાંભળશું બોલો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ દેવેશ્વરમ ભક્તિ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની છે